નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા અસાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બે સબ્જેક્ટ ગણિતનો બરાબર ચેપ્ટર સાત જ અને મ, જેમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 71 કાઢવાના છે, એટલે કે આ પેજ કાઢવાનું રહેશે. ચલો એમાં આપણે જોઈએ. દરેક વિદ્યાર્થી આ સમજવાનું છે તેમજ મારી સાથે આ આન્સર તમારે લખવાના રહેશે. પાણીથી ભરેલા પાત્રોનું પ્રમાણ નીચે મુજબ છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચિત્ર આપેલા છે ને એની જગ્યાએ મેં નામ લખ્યા છે બરાબર. ત્રણ કપ બરાબર એક મગ. ત્રણ નાના કપ હોય ત્યારે બરાબર કેટલા થાય, તો કે એક મગ. પછી બે મગ બરાબર બે મગ જેટલું પાણી રેડીએ ત્યારે એક જગ જેટલું પાણી થાય. ત્યાર પછી ત્રણ જગ બરાબર એક ઘોટ. એક ઘોટમાં કેટલું પાણી સમાય, તો કે ત્રણ જગ જેટલું. તો એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. બે મગ બરાબર ખાલી જગ્યા કપ બરાબર એક જો કેટલા કપ આપણે લખવાના છે. જો એક મગ બરાબર ત્રણ કપ છે તો બે મગ બરાબર, તો કે ત્રણ ને ત્રણ, ત્રણ દુ અથવા તો કે છ. તો અહીંયા કેટલા થશે, છ. એક મગ બરાબર ત્રણ કપ છે તો બે મગ બરાબર છ કપ. તો ત્યાં લખો છ. ત્યાર પછી બીજું, બે મગ બરાબર ખાલી જગ્યા છ. બે મગ છે એના બરાબર કેટલા, જો શું કીધું છે તમને, બે મગ બરાબર જો એક જગ થશે તો ચાર મગ બરાબર કેટલા જગ થશે. બે મગ બરાબર એક જગ તો ચાર મગ બરાબર બે જગ બરાબર. ત્યાર પછી ત્રીજું, બે ડોલ બરાબર ખાલી જગ્યા જગ. એક ડોલ બરાબર ત્રણ જગ છે તો બે ડોલ બરાબર, તો કે ત્રણ દુ છ. તો અહીં પણ આપણે લખીશું છ જગ. સમજાણું, એક ડોલ બરાબર ત્રણ છ તો બે ડોલ બરાબર છ, તો કે ત્રણ દુ છ. ત્યાર પછી ચોથું, એક જગ બરાબર કેટલા કપ થશે. એક જગ બરાબર જો આ બે મગ છે તો એક મગ બરાબર ત્રણ કપ, તો બે મગ બરાબર છ. તો અહીં આપણે લખવાનું રહેશે છ. હા, મગ છે એની જગ્યાએ તમારે ત્રણ ત્રણ કપ ગણવાના રહેશે. એક મગ બરાબર ત્રણ કપ અને બે મગ બરાબર ત્રણ કપ બરાબર ત્રણ ને ત્રણ છ. તો એક જગ બરાબર છ કપ. ત્યાર પછી પાંચમું, એક ડોલ બરાબર કેટલા કપ. જો એક ડોલ બરાબર ત્રણ જગ છે પણ આપણને શું કીધું છે, છ બરાબર. શું કીધું છે હવે, એક ડોલ બરાબર કેટલા કપ. એક ડોલ બરાબર ત્રણ જગ છે તો ત્રણ દુ છ બરાબર. અને છ તેરી અઢાર, ત્રણેયનો સરળ, ત્રણ દુ છ અને છ તેરી અઢાર. કારણ કે ત્રણેયનો આપણને કીધું છે ને, અહીં છે આપણે શું જોવાનું છે, ડોલ ત્રણ દુ છ અને છ તેરી અઢાર. તો પાંચમાં આપણે લખવાનું રહેશે અઢાર કપ. ત્યાર પછી છઠ્ઠું, એક ડોલ બરાબર કેટલા મગ. એક ડોલ બરાબર શું કીધું છે, કેટલા મગ, તો કે ત્રણ દુ છ બરાબર. જગ છે એની જગ્યાએ ડબલ કરતા નથી, તો અહીં પણ લખવાનું રહેશે છ. સાતમું, બે જગ બરાબર કેટલા કપ. બે જગ બરાબર કેટલા કપ થશે. એક જગ બરાબર જો તો કેટલા કપ છે, ત્રણ છ અને છ દુ બાર, આપણને ડબલ કીધું છે. જો એક જગ બરાબર કેટલા કપ થશે, પહેલા તો અહીં આપણે જગનો કેટલામાં ગુણોત્તર કરવાનું, તો કે જો શું કરવાનું, ત્રણ ત્રણ બરાબર. એક જગ બરાબર કેટલા ડોલ થશે, તો કે ત્રણ જગ. એક જગ બરાબર બે મગ છે અને એક ડોલ બરાબર ત્રણ જગ છે, તો કે ત્રણ ત્રણ છ. તો આપણે બીજી વાર બે જગ કીધા છે ને, તો કે ત્રણ પ્લસ ત્રણ, તો કે ત્રણ ને ત્રણ છ બરાબર કેટલા થશે કુલ, તો કે બાર. તો અહીંયા આપણે લખીશું બાર કપ. ત્યાર પછી બે ડોલ બરાબર ખાલી જગ્યા કપ. જો એક ડોલ બરાબર અઢાર કપ, તો બે ડોલ બરાબર અઢાર પ્લસ અઢાર, આઠ ને આઠ સોળ, સોળ નો છગડો વધી જાય એક, એક બે અને ત્રણ. અહીં આપણે લખીશું 36. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પેજ વ્યવસ્થિત પૂર્ણ કરવાનું છે, એટલે પેજ નંબર 71 તમારે સ્વાધ્યાય પોથીમાં લખેલું તેમજ પાકું થયેલું હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું.